વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડીયો લેક્ચરની અંદર 9મા ચેપ્ટરની અંદર જમીનનું ધોવાણ હતું ત્યાં સુધી સમજ્યા હતા. સોરી, 14મા ચેપ્ટરમાં જમીનનું ધોવાણ હતું ત્યાં સુધી સમજ્યા હતા. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે સામાન્ય રીતે જૈવભૂ રાસાયણિક ચક્રો ભણવાના છે. આ જૈવભૂ રાસાયણિક ચક્રો કેટલા પ્રકાર પડે છે અને ક્યાં ક્યાં એ વસ્તુ ભણવાની છે અને એક ઓઝોન સ્તર વિશે માહિતી મેળવવાની છે. ટોટલી આપણે આટલું કરશું એટલે આપણું આખું ચેપ્ટર છે ને એ પૂરું થઈ જશે 14મું. તો સામાન્ય રીતે આમાં ધ્યાન આપો છે, જૈવભૂ રાસાયણિક ચક્રોના કેટલા પ્રકાર પડે છે, કયા કયા? તો જૈવભૂ રાસાયણિક ચક્રના ચાર પ્રકાર પડે છે: જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. હવે જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર આ ચાર ચક્ર છે. એ ચારેય ચક્રની અંદર સૌથી વધુ આઈએમપી છે ને એ નાઇટ્રોજન ચક્ર છે. આ નાઇટ્રોજન ચક્ર સૌથી વધુ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે દરેક ચક્રને ધ્યાનથી ડિટેલમાં ભણી લઈએ. જલચક્ર, આમ તો જલચક્ર એટલે વરસાદ વિશે જ લખવાનું હોય. સામાન્ય રીતે વરસાદ, દરિયાનું પાણી છે એ બાષ્પ રીતે ગરમ થાય. દરિયાનું પાણી બાષ્પ બને સૂર્યની ગરમીને કારણે. એ બાષ્પ હવામાં જાય, હવામાંથી એ બાષ્પ છે આગળ વધે, આગળ વધી અને ઉપર ચડે, ઉપર ચડીને વાદળું બને. આ વાદળું જમીની ભાગમાં વરસાદ સ્વરૂપે પાણી પડે અને વરસાદ સ્વરૂપે જે પાણી પડ્યું એ નદીમાં પહોંચે અને નદીમાંથી ફરીથી છે એ દરિયામાં જાય. તો આને જલચક્ર કહેવાય કે દરિયાનું પાણી બાષ્પ બને, એ બાષ્પની વાદળ બને, એ વાદળ સામાન્ય રીતે જમીન સ્વરૂપે વરસાદ સ્વરૂપે પડે, આ વરસાદનું પાણી નદીમાં એકઠું થાય અને આ નદીનું પાણી છે એ દરિયામાં ભળે અને જલચક્ર કહે છે. સમગ્ર પાણી કે જે પૃથ્વી ઉપર આવે છે તે બધું જ કંઈ દરિયામાં ન હોય જાય, જે વરસાદ સ્વરૂપે જેટલું કોઈ પૃથ્વી ઉપર પાણી પડે એ બધું જ દરિયામાં નથી જતું. તો શું થાય છે, તેમાંનું કેટલુંક પાણી જમીન દ્વારા શોષાય અને ભૂગર્ભ જળ બને, કેટલુંક પાણી છે એ જમીનની નીચે વહ્યું જાય. બધું જ જે પાણી હોય એ કંઈ બધું જ પાણી દરિયામાં ન ભળી જાય, કેટલુંક પાણી જમીનની નીચે વહ્યું જાય અને એ ભૂગર્ભ જળ બને. એ તદુપરાંત સજીવોની વિવિધ ક્રિયાઓ, સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિ પણ પાણીનો ઉપયોગ કરે. વરસાદ પડે એટલે જો ખેડૂતો વાવણી વરસાદમાં જ કરે, એટલે વનસ્પતિ છે એ પણ પાણીનો ઉપયોગ કરે, આપણા જેવા મનુષ્ય પણ પાણીનો ઉપયોગ કરે અને સ્થળચર એટલે જે જમીન ઉપર રહેતા જીવજંતુઓ છે એ પણ આ પાણીનો ઉપયોગ કરે છે. જ્યારે વરસાદનું પાણી દ્રાવ્ય ખનિજોમાંથી પસાર થાય ત્યારે કેટલીક ખનિજો પાણીમાં દ્રાવ્ય થાય છે અને વરસાદનું પાણી જ્યારે જમીન ઉપર પડે ત્યારે જમીન ધોવાય. ખાસ કરીને જોજો, પહેલો વરસાદ હોય તો પહેલા વરસાદની અંદર પાણી આખું ડોળું હોય. તો આ પાણી ડોળું હોવાનું કારણ શું? તો કે જ્યારે ક્યારેય વરસાદ પડ્યો ત્યારે આ વરસાદ પડવાને કારણે બધું જ પાણી છે, જ્યારે ક્યારે વરસાદ પડ્યો તો વરસાદ પડવાને કારણે બધું જ પાણી છે એ આજુબાજુની જે કંઈ જમીનની સપાટી હતી એ જમીનની સપાટીમાં જેટલા કોઈ ખનિજો હતા એ બધાને ઓગાળી નાખ્યા. ઓગાળી નાખ્યા એટલે આ ઓગાળી નાખ્યા એટલે સામાન્ય રીતે એ જે છે ઓગાળી નાખ્યું એટલે વરસાદ સ્વરૂપે બધી જ ખનિજો ઓગળી અને નદીમાં પડી, નદીમાંથી સમુદ્રમાં જાય, સમુદ્રની અંદર રહેલી જે કોઈ જલીય વનસ્પતિ છે અને અન્ય સજીવો છે એ તેનો ઉપયોગ કરે. તો એ જલચક્ર પૂરું. એટલે જલચક્ર કોઈ મોટો પ્રશ્ન નથી. આમ તમે મેન્ટલી મગજથી યાદ રાખો ને તો બહુ નાનકડો એવો પ્રશ્ન છે. આવું આમ તમારે આમ થિયરીની અંદર જવાનું જ નહીં, તમે તમારા મગજથી યાદ રાખો. જલચક્ર એટલે શું? તો કે દરિયાના પાણીની બાષ્પ બને સૂર્યની ગરમીને કારણે. એ બાષ્પ ઉપર આકાશમાં જાય, આકાશમાંથી આ વાદળ બને, આ વાદળ જમીન પર આવે અને જમીન પર વરસાદ સ્વરૂપે દરિયાનું પાણી ઠલવે. આ જે વરસાદ સ્વરૂપે જે પાણી નીચે એવું નદીમાં જાય અને નદીમાંથી બધું પાણી છે એ ફરીથી દરિયાની અંદર ભળી જાય. તો આને જલચક્ર કહેવાય. પણ બધું જ પાણી કંઈ દરિયામાં ન જાય, થોડું ઘણું પાણી છે એ જમીન દ્વારા શોષાય અને ભૂગર્ભ જળ બને. બીજું, જ્યારે વરસાદ પડે ત્યારે અમુક જમીન છે એમાં રહેલી ખનિજો છે એ ઓગળે. આ ઓગળેલી ખનિજો છે એ ઓગળેલી ખનિજોનું પાણી નદીમાં જાય, નદીમાંથી દરિયાના તળિયે સુધી આ ખનિજો પહોંચે.
દરિયાના તળિયે સુધી આ જે ખનીજો પહોંચે તો એનો ઉપયોગ છે એ દરિયાના તળિયે સુધી જે ખનીજો પહોંચવાની છે એનો ઉપયોગ સામાન્ય રીતે છે દરિયાઈ સજીવો કરે અને દરિયાઈ જલીય વનસ્પતિ કરે. તો બસ આ આખી આખી ઘટના છે એને જલચક્ર કહેવાય. જલચક્ર દોરવા માટેની આકૃતિ, આ જલચક્રની આકૃતિ છે. જો કે ટેક્સ્ટ બુકમાં પણ દોરેલી જ છે, આ એ તમે જોઈ શકો છો, ટેક્સ્ટ બુકની અંદર પણ દોરેલી જ છે જલચક્રની આકૃતિ. તમે જુઓ, એક જલીય સપાટી છે, આ સપાટી છે એમાં બાષ્પીભવન એવું લખેલું છે. હવે આ બાષ્પીભવન છે, બરાબર છે, એ જલીય સપાટી એટલે દરિયાની સપાટીમાંથી પાણીનું બાષ્પીભવન થાય. આ બાષ્પીભવન છે, એ બાષ્પીભવન આગળ વધે અને એ બાષ્પીભવન છે એ બાષ્પીભવનથી વાદળું બન્યું. આ વાદળાનું જો વરસાદ પડ્યો, વરસાદ પડ્યો એટલે ભૂગર્ભીય પાણી લખેલું છે એટલે એમાં જ સચવાણું, બાકીનું પાણી ફરીથી દરિયામાં ભળી ગયું. તો આ રીતનો આખે આખો પ્રશ્ન છે, બહુ સહેલો છે. આકૃતિ તમારે દોર નાખવાની. તમને અહીંયા સાઈડમાં ઓલા સજીવ છે, ઓલી ગાય દોરતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, ઝાડવા દોરતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, ત્યાં વૃક્ષ લખી નાખવાનું. ગાય છે તો નહીં દોરવાની, ગાય લખી નાખવાની. હવે આના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. જલચક્ર પૂરું કરીએ, હવે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર સમજાવો. તો નાઇટ્રોજન ચક્ર સમજાવો, આવો પ્રશ્ન છે. તો નાઇટ્રોજન ચક્રમાં પહેલો પોઈન્ટ, પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. પ્રોટીન, વિટામિન, ડીએનએ, આરએનએ વગેરે જૈવિક અણુમાં નાઇટ્રોજન મળી આવે છે. તો પહેલો તો ખાલી જગ્યામાં એ પૂછાય, પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજનનું પ્રમાણ છે. પ્રોટીન આપણા શરીરમાં હોય, વિટામિન આપણા શરીરમાં હોય, ડીએનએ છે, આરએનએ છે વગેરે જૈવિક અણુ આપણા બધા શરીરની અંદર જ હોય. આપણા શરીરની અંદર હોવાથી એને જૈવિક અણુઓ કહેવાય. આ બધામાં નાઇટ્રોજન મળી આવે. કૃત્રિમ પદાર્થો યુરિયા અને આલ્કેલોઇડ્સમાં પણ નાઇટ્રોજન મળી આવે છે. યુરિયા ખાતર છે, આલ્કેલોઇડ્સ પણ એક પ્રકારનું ખાતર જ છે. તો કૃત્રિમ પદાર્થો છે એની અંદર યુરિયા અને આલ્કેલોઇડમાં પણ નાઇટ્રોજન મળી આવે છે. નાઇટ્રોજન બધા સજીવો માટે જરૂરી છે, પણ અમુક સજીવો જ તેનો ઉપયોગી ઘટકમાં રૂપાંતર કરી શકે. નાઇટ્રોજન મોટાભાગના સજીવો માટે અગત્યનો ઘટક જ છે, બધા માટે જરૂરી જ છે, પણ ખાસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ નાઇટ્રોજનનું ઉપયોગી ઘટકોમાં રૂપાંતરણ થાય. વનસ્પતિની ઘણી જાતો દ્વારા આ કાર્ય થાય છે. આ ખાસ પ્રકારના બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? તો કે વનસ્પતિમાં. વનસ્પતિની ઘણી જાતો દ્વારા આ કાર્ય થાય છે. આ મુક્તજીવી બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો અત્યાર લગીને એને કીધું હું, બહુ સરળ અને સિમ્પલ પ્રશ્ન છે કે વાતાવરણમાં એનું પ્રમાણ 78% છે. બીજું એને એવું કીધું કે કુદરતી રીતે પ્રોટીન, વિટામિન, ડીએનએ, આરએનએ વગેરે જૈવિક અણુમાં નાઇટ્રોજન મળી આવે છે. કૃત્રિમ રીતે આલ્કેલોઇડ અને યુરિયા છે એમાં નાઇટ્રોજન મળી આવે છે. ખાસ પ્રકારના, આમ તો નાઇટ્રોજન બધાને જરૂરી જ છે, પણ ખાસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ નાઇટ્રોજનનું સ્થાપન થાય. આ ખાસ પ્રકારના મુક્તજીવી બેક્ટેરિયા છે એ વનસ્પતિમાં જ જોવા મળે, અને બધી જ વનસ્પતિમાં નહીં, અમુક પ્રકારની વનસ્પતિમાં. કે પ્રકારની? તો કે દ્વિદળી વનસ્પતિ અથવા કઠોળ વર્ગની વનસ્પતિમાં જ જોવા મળે. આ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિની મૂળમાં આવેલી મૂળગંડિકામાં હોય. તમે ઘણી વખત ઝીંજરા જોયા હોય, અથવા તો તમે કોઈ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગેલી ચણા ઉગેલા જોયા હોય એને ઝીંજરા કહેવાય. આ ચણા ઉગેલા જોયા હોય એને તમે મૂળિયા ત્યાં ઉપાડો અથવા ઉખાડો તો તમે જોજો, મૂળની અંદર ઘણી વખત માટીની ગાંઠ જોવા મળે. આ જે માટીની ગાંઠ છે એને મૂળગંડિકા કહેવાય. તો વનસ્પતિની જે મૂળમાં આવેલી મૂળગંડિકા હોય ને એમાં આવા સામાન્ય રીતે બેક્ટેરિયા હોય. તો આવા સામાન્ય રીતે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિમાં કરી દે. બીજું કઈ રીતે સ્થાપન થાય? તો વીજળીનો જ્યારે ચમકારો પડે ત્યારે વાતાવરણનો નાઇટ્રોજન છે એ નાઇટ્રાઇસ અને નાઇટ્રસમાં રૂપાંતરિત થાય. જોજો, આમાં બધા પોઈન્ટ વાંચતા જજો, આમાં લખેલું જ છે. તો નાઇટ્રસ અને નાઇટ્રાઇસના ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય.
પછી વરસાદ સ્વરૂપે જ્યારે પાણી આવે ત્યારે આ નાઇટ્રાઇસ અને નાઇટ્રસ છે એ પાણીમાં ઓગળે અને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે, અને જમીન પર પાણીને બદલે આ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ પડે. પછી એનો ઉપયોગ જુદા જુદા સજીવો કે વનસ્પતિ કરે. સજીવોના શરીરમાં જો દાખલા તરીકે સજીવોના શરીરની અંદર જાય, એમાં ખાસ કરીને આપણા શરીરની અંદર જાય, તો આપણે આપણા શરીરમાં કેવી રીતે જશે? તો આપણે વનસ્પતિ ખાવું. જ્યારે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ ખાશું એટલે આપણા શરીરમાં નાઇટ્રોજન છે ને એ નાઇટ્રેસ અને નાઇટ્રાઇસ સ્વરૂપમાં રૂપાંતરિત થશે. જમે આ લખેલું છે, નાઇટ્રેસ અને નાઇટ્રાઇસ સ્વરૂપમાં રૂપાંતરિત થશે. જ્યારે આપણે વનસ્પતિ ખાવું ત્યારે આપણા શરીરમાં આવા સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન થશે, આને નાઇટ્રિફિકેશન કહેવાય. આ જે ઘટના છે એને શેના તરીકે ઓળખવામાં આવે? નાઇટ્રિફિકેશન. તો વૈજ્ઞાનિક પરિભાષામાં વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? કે સજીવો સૌ પ્રથમ તેનું નાઇટ્રેસ અને નાઇટ્રાઇસમાં રૂપાંતરણ કરે છે, જેને નાઇટ્રિફિકેશન કહે છે. આ નાઇટ્રેસ અને નાઇટ્રાઇસ છે એ આપણા શરીરમાં પહેલો એમિનો એસિડમાં બને, અને એમિનો એસિડ એનું પ્રોટીનમાં રૂપાંતરિત કરે. આ પ્રક્રિયાને એમોનિફિકેશન કહેવાય. જો આ એમોનિફિકેશન એટલે આપણા શરીરમાં નાઇટ્રાઇસ પહેલા નાઇટ્રેસ અને નાઇટ્રાઇસમાં રૂપાંતરિત થાય, પછી પેડું છે એ એમિનો એસિડ બને, ને એમિનો એસિડ પ્રોટીનમાં રૂપાંતરિત થાય એટલે એને એમોનિફિકેશન કહેવાય. નેક્સ્ટ, એના પછી જો છે બરાબર છે, નેક્સ્ટ એને ડીનાઇટ્રિફિકેશન. જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણે સળગાવી દે અથવા દફનાવી દે. સળગાવી દેશે તો એ ધુમાડા, અને દફનાવી દેશે તો જમીનની અંદર આપણે ભળી જઈશું. જ્યારે આપણું શરીર જમીનમાં ભળે, કે કોઈ વનસ્પતિ મૃત્યુ પામી હોય ને જમીનમાં ભળે, કે કોઈ સજીવ મૃત્યુ પામ્યો હોય ને જમીનમાં ભળે, ત્યારે જમીનમાં રહેલા ખાસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા આપણા શરીરનું વિઘટન થાય, અને આપણા શરીરમાં જેટલો કોઈ નાઇટ્રોજન છે એ બધો જ જમીનમાં પાછો ભળી જાય અને જમીનમાંથી વાતાવરણમાં ભળી જાય. આ ક્રિયાને ડીનાઇટ્રિફિકેશન કહેવાય. કે વનસ્પતિ કે સજીવો મૃત્યુ પામે ત્યારે માટીમાં રહેલા બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન તત્વોમાં રૂપાંતરિત થાય. આ ક્રિયાને ડીનાઇટ્રિફિકેશન કહેવાય, અને તે નાઇટ્રોજન સ્વરૂપે વાતાવરણમાં પાછો ભળી જાય. વળી પાછો વાતાવરણમાંથી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી સજીવમાં, આખે આખું ચક્ર ચાલે, અને નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્ર દરમિયાન સજીવોને પોષણ મળતું હોવાથી તેને પોષક ચક્ર પણ કહે છે. તો આ સજીવોને પોષણ મળતું હોવાથી તેને પોષક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બહુ સહેલો પ્રશ્ન હતો. આખે આખી થિયરી છે, એક પેજની થિયરી છે. આમ તો ટેક્સ્ટ બુકમાં તો બહુ લાંબુ આપ્યું છે, આપણે એક પેજમાં પૂરું કરી દીધું છે. હું લખવાનું બહુ સાદી અને સરળ ભાષામાં જ બધું લખવાનું હોય. પહેલો પૈઠું લખવાનો તો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. બીજો પૈઠું લખવાનો તો કે વિટામિન પ્રોટીન બરાબર ડીએનએ આરએનએ જેવા જૈવિકણુમાં નાઇટ્રોજન જોવા મળે છે. ત્રીજો પૈઠું લખવાનો કે કૃત્રિમ પદાર્થ આલ્કેલોઇડ અને યુરિયામાં પણ નાઇટ્રોજન જોવા મળે છે. ચોથો પેટું લખવાનું કે બધા સજીવોને નાઇટ્રોજનની તો જરૂર છે જ. પાંચમો પેટ એવો લખવાનું પણ બધા સજીવો એનો ઉપયોગ નથી કરતા, ખાસ પ્રકારના બેક્ટેરિયા જ નાઇટ્રોજનનો ઉપયોગી ઘટકમાં રૂપાંતરિત કરી દે. હવે આ ખાસ પ્રકારનો બેક્ટેરિયો ક્યાં જોવા મળે? તો કે આ ખાસ પ્રકારના બેક્ટેરિયા છે એ કઠોળ અથવા દ્રિદળી વનસ્પતિના મૂળમાં આવેલી મૂળગંડિકામાં જોવા મળે. આ મૂળમાં આવેલી મૂળગંડિકામાં ખાસ પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિમાં કરી નાખે. પછી તો કે બીજી કઈ રીત? તો કે હા, વીજળીના જ્યારે ચમકારા થાય વરસાદી ઋતુની અંદર, ત્યારે હવામાં રહેલો નાઇટ્રોજન એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય, અને જ્યારે વરસાદ પડે ત્યારે એ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણીમાં ઓગળે અને નાઇટ્રિક એસિડ અથવા નાઇટ્રસ એસિડ બનાવે. આ નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે, અને જમીનમાં જુદા જુદા સજીવો તેનો ઉપયોગ કરે. જ્યારે સજીવોના શરીરમાં જશે ને ત્યારે તે નાઇટ્રસ અને નાઇટ્રેસ સ્વરૂપમાં જશે. આ ક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય. સજીવો તે છે એ સજીવો તેનું
જ્યારે એના શરીરમાં જશે ત્યારે નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડમાં રૂપાંતરિત થશે, એ વાત સાચી. ધીરે ધીરે એના શરીરની અંદર એનું રૂપાંતર એમોનિયા અથવા એમિનો એસિડમાં થશે. આ ક્રિયાને એમિનો એસિડમાં રૂપાંતરિત થઈ ગયા પછી થોડીવાર એનું રૂપાંતર પ્રોટીનમાં થઈ જશે. આ ક્રિયાને એમોનીકરણ કહેવાય. અને જ્યારે સજીવો કે વનસ્પતિ મૃત્યુ પામે અને જમીનમાં ભળે ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા ફરીથી એના શરીરનું કોહવાટ થાય, એટલે કે વિઘટન થાય, અને નાઇટ્રોજન હવામાં પાછો ભળી જાય, જેને ડીનાઇટ્રિફિકેશન કહેવાય. આમ નાઇટ્રોજનમાંથી આપણે પોષણ મળતું હોવાથી તેને પોષક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક આ બાબત હતી. હવે આપણે જે જોવાનું છે એ કાર્બન ચક્ર જોવાનું છે. નાઇટ્રોજન ચક્ર મેં દોરેલું બી છે, ટેક્સ્ટબુકમાં છે, એમ દોરવાનું છે. તો આ નાઇટ્રોજન ચક્ર જેવું છે એવું દોરવાનું છે. ટૂંકમાં આપણે જે લખ્યું ને, નાઇટ્રિફિકેશન ને એમોનિફિકેશન ને ડીનાઇટ્રિફિકેશન ને પ્રાણીઓ ને લીલી વનસ્પતિ ને એમોનિયા ને નાઇટ્રસ અને નાઇટ્રેસ ને એ જ જો એ જ બધું લખેલું છે, પણ એ ચકેડા સ્વરૂપે આપેલું છે. તો તમારે આ ચકેડું આમ નમ જ દોરવું પડશે, આમાં કોઈ ફેરફાર નહીં ચાલે. એટલા માટે નેક્સ્ટ હવે એના પછી આપણે જોઈએ. તો હવે આપણે કાર્બન ચક્ર સમજવાનું છે. કાર્બનના ઘણા બધા સ્વરૂપો છે, એમાં બે સ્વરૂપો તમે બધા ઓળખો જ છો, હીરો અને ગ્રેફાઇટ. તો કાર્બનના ઘણા બધા સ્વરૂપો છે, એના બે સ્વરૂપો તમે ઓળખો જ છો, એક હીરો અને ગ્રેફાઇટ. વાતાવરણમાં કાર્બન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે, ખનિજોમાં તે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે મળી આવે, પ્રોટીન કાર્બોદિત ચરબી ન્યુક્લિક એસિડ અને વિટામિન જેવા જૈવિક અણુમાં પણ કાર્બન અતિ અગત્યનો ઘટક છે. પ્રાણીઓના કંકાલ પણ કાર્બોનેટ અને કાર્બોનેટના ક્ષારોથી જ બનેલા હોય છે. વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે ને આપણા માટે ખોરાક બનાવે. જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિની અંદર ધીરે 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 ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય. આ ગ્લુકોઝ એક ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે ક્યારે આપણે ખોરાક ખાશું ત્યારે એ ગ્લુકોઝમાંથી વનસ્પતિને આપણે ખાશું એટલે વનસ્પતિ સ્વરૂપનો ગ્લુકોઝ આપણા શરીરમાં જશે અને આપણા શરીરમાં છે એ ગ્લુકોઝનું વિઘટન થશે, એમાંથી ઉર્જા છૂટી પડશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. એ ઉચ્છવાસ મારફતે આપણે ફરી એને વાતાવરણમાં ઠેલવી દેશું અને એ વાતાવરણમાંથી પાછો વનસ્પતિમાં જશે, વનસ્પતિને પાછા આપણે ખાવું. આમ નમ આ ચક્કર ચાલ્યા રાખ્યા અને કાર્બન ચક્ર કહેવાય. પરંતુ અત્યારના સમયમાં અશ્મિ બળતણનો ઉપયોગ વધી ગયો છે. ઉદ્યોગો ચાલુ થયા, નવા નવા કારખાના ચાલુ થયા, તેની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય, કોલસાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય. આ બધાને અશ્મિ બળતણ કહેવાય. આનો ભરપૂર માત્રામાં ઉપયોગ થવાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત ને સતત દિવસે ને દિવસે વધતું જાય છે. એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બમણું થઈ ગયું છે. તો બસ, તો આ કાર્બન ચક્રમાં એટલું લખવાનું, બહુ સરળ છે. જો કાર્બન ચક્ર બરાબર એકદમ સરળ છે. હું લખેલું છે કાર્બન ચક્રમાં, તો કે ભાઈ કાર્બનના ઘણા સ્વરૂપો છે, એમાં બે તો તમે ઓળખો છો, એક હીરો અને બીજું ગ્રેફાઇટ. વાતાવરણમાં કાર્બન છે ને એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે, ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે મળી આવે, આપણા શરીરનું અંતઃ કંકાલ એટલે કે હેડકાન એ બધું પણ કાર્બનનું જ બનેલું છે અને કાર્બોનેટના ક્ષારનું બનેલું છે. પછી આપણે એવું કહે છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી લે, પોતાનો ખોરાક બનાવે અને બાકીનાનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. આ ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક જ્યારે કોઈ સજીવ ખાય છે ત્યારે એના શરીરમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે, ઉર્જા છૂટી પડે છે એટલે કે તાકાત છૂટી પડે છે, અને બાકીના જે કંઈ દ્રવ્યો છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે ઉચ્છવાસ મારફતે વાતાવરણમાં પાછો પડે છે, વાતાવરણમાંથી ફરીથી વનસ્પતિમાં જાય, ફરીથી આપણા શરીરમાં આવે, ફરીથી આપણે ઉચ્છવાસ કાઢીએ. આમનામ આ ચકેડું ઘૂમે છે, આ ચક્કર કાર્ય કરે છે અને કાર્બન ચક્ર કહેવાય. એના પછી એમ કહે છે કે ભાઈ અત્યારે ઔદ્યોગિક ક્રાંતિને કારણે અશ્મિ બળતણનો બહુ ઉપયોગ થાય છે, જેને કારણે કાર્બનની ટકાવારીનું પ્રમાણ બમણું થતું રહ્યું છે, ગ્રીન હાઉસ અસર. આ જેમ નાઇટ્રોજન ચક્ર આપણે જોયું હતું એવી રીતે કાર્બન ચક્ર છે આ.
કાર્બન ચક્ર પણ ટેક્સ્ટબુકની અંદર આપેલું છે અને અહીંયા બી મેં તમને બી આપેલું છે. જ્યારે કાર્બન ચક્ર પૂરું થાય ત્યારે કાર્બન ચક્રની આકૃતિ તમારે દોરવી પડશે અને તમારે કાર્બન ચક્રની આકૃતિ દોરી નાખવાની છે. નેક્સ્ટ આપણે આ પૂરું કરીએ, કાર્બન ચક્ર પૂરું કરીએ એટલે ગ્રીન હાઉસ અસર છે. આમાં તો કઈ છે ને, ગ્રીન હાઉસ અસરમાં અસર તો વાતાવરણીય પ્રક્રિયાઓમાં જ થાય, વાતાવરણની અંદર જ થાય. પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતાં રોકે છે. દાખલા તરીકે સૂર્યનો તડકો પડે એટલે એ સૂર્યનો તડકો છે એ જમીન ઉપર પડે અને જમીનમાંથી ભટકાય અને અમુક ગરમી વાતાવરણમાં પાછી ઠલવાય. એટલે વાતાવરણમાં પાછી ઠલવાશે એટલે વાતાવરણ એને પૃથ્વીની બહાર નહીં જવા દે, વાતાવરણ એને પૃથ્વીની અંદર જ રોકી રાખશે. આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. પરંતુ વાતાવરણમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં જે ગરમી રોકે ને એવા વાયુનો વધારો થયો છે, એમાં ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ. તો આવા વાયુનો વધારો થવાને કારણે સતત ને સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. પાછું એવું નહીં કે ભારતમાં, સમગ્ર વિશ્વમાં સતત તાપમાન વધી રહ્યું છે. તો ફરીથી એક વખત કહું, ગ્રીન હાઉસ અસર એ વાતાવરણીય પ્રક્રિયા છે. સૂર્યનો તડકો જ્યારે પૃથ્વી ઉપર પડે છે ત્યારે આ તડકો છે એ જમીન પૃથ્વીની સપાટીમાંથી પરાવર્તિત થઈ પાછો વાતાવરણમાં ઠલવાય છે. પરંતુ વાતાવરણ આ ગરમીને પૃથ્વીની બહાર જવા દેતું નથી અને વાતાવરણમાં ગરમીનો સંચય થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ને સતત અશ્મિબળતણના દહનથી આવા વાયુઓનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વાતાવરણમાં પણ ગરમીનું પ્રમાણ બમણું થયું છે. આ અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. હવે એની તો કાંઈ આપણે તમારે આકૃતિ કે એવું કાંઈ દોરવાનું નથી. આ છે ને અવળું આ ચકેડું ઓક્સિજન ચક્રનું છે. આ ચકેડું ઓક્સિજન ચક્રનું છે. હવે એને લખાણ શું લખવું, ચકેડું તો ઓક્સિજન ચક્રનું છે, સહેલું છે, તમને આવડી દેવું છે. તો એનું લખાણ છે ને એ મેં અહીંયા લખી દીધું છે. એ બહુ નાનોકડો એવો પ્રશ્ન છે, તમને આવડી જાય ને એ ટાઈપનો જ છે. તો જો પહેલો પોઈન્ટ, વાતાવરણમાં તેનું પ્રમાણ 21% છે. પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે મળે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળે. પૃથ્વીના પોપડામાં ઓક્સાઇડ સ્વરૂપમાં પણ મળી આવે છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન વગેરે એમાં મુખ્ય ઘટક હોય છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય. શ્વસન, શ્વાસ લેવામાં, દહન એટલે કોઈ વસ્તુ સળગાવવામાં, નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. આપણે વાત થઈ ગઈ નાઇટ્રોજન ચક્રની અંદર કે ભાઈ વીજળીનો ચમકારો થાય એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ બને. પ્રકાશ સંશ્લેષણ મારફતે ઓટુનું નિર્માણ થાય, એ પણ કાર્બન ચક્રમાં વાત થઈ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ખોરાક બનાવે. જેમ આપણે બધા ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહારો કાઢીએ, શ્વાસ લઈ ત્યારે ઓક્સિજન લઈ, શ્વાસ બહારો કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, તો વનસ્પતિમાં એવું જ થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ને ત્યારે વનસ્પતિ જે શ્વાસ લેહે ને એ કાર્બન ડાયોક્સાઇડને બહારો કાઢશે ને ઓક્સિજન. તો એક પ્રકાશ સંશ્લેષણની જેવી પ્રક્રિયા છે આખી પૃથ્વી ઉપર, જે ઓક્સિજનનું નિર્માણ કરે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન અગત્યનો ઘટક છે. આપણે બધાએ જે શ્વસન કરો છો એ શ્વસનમાં ઓક્સિજન અગત્યનો ભાગ ભજવે છે. છેલ્લો પોઈન્ટ, પરંતુ અમુક પ્રકારના બેક્ટેરિયા માટે ઓક્સિજન જરૂરી હોય છે. દાખલા તરીકે ઢોકળા અને ઇડલીનું આથવું હોય તો તમે ઢોકળા અને ઇડલીનો આથો લઈ આવવા માટે તમે શું કરો છો, તમે એ ડબ્બાને પેક કરી દો, બંધ કરી દો. તમે એ ડબ્બાને પેક કરી દો, બંધ કરી દો છો એટલે શું થશે, તો તમે એ ડબ્બાને પેક કરી દીધો ને, બંધ કરી દીધો ને, એટલે એની અંદર ઓક્સિજન જશે નહીં અને આથો આવી જશે. તો બહુ નોર્મલી વસ્તુ છે આ. બહુ ઓમાં નાઇટ્રોજન જેવું જ છે કે એમાં 78 હતું, આમાં 21% છે. નાઇટ્રોજન તો કે ક્યાં જોવા મળતું હતું, તો નાઇટ્રોજન વાતાવરણમાં જોવા મળતું હતું. આમાં નાઇટ્રોજન છે એ પૃથ્વીના સંયોજન સ્વરૂપે પોપડામાં અને બીજું કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે. ઓમાં જૈવિક અણુ કાર્બોદિત, પ્રોટીન, ચરબીન, વિટામિન ન્યા ઈ જ હતું, આમાં એ જ છે, એમાં અગત્યનો ઘટક છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય. શ્વસન, શ્વાસ લેવામાં, દહન કોઈ વસ્તુને સળગાવવામાં અને નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. પ્રકાશ સંશ્લેષણ જ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી ઓક્સિજનનું નિર્માણ એટલે કે ઉત્પાદન થાય. શ્વસનની ક્રિયામાં
ઓક્સિજન એક અગત્યનો ઘટક છે, પરંતુ અમુક પ્રકારના બેક્ટેરિયા માટે ઓક્સિજન ઝેરી છે. બરાબર, એમાં મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું, આથો લઈ આવવા માટેના બેક્ટેરિયા, એને તમે ઉપરથી ડબ્બો પેક કરી દો એટલે ઓક્સિજન અંદર નહીં જાય અને બેક્ટેરિયા છે એનો વિકાસ થશે અને તમારો આથો આવી જશે. છેલ્લો પ્રશ્ન, એટલે આપણું ચેપ્ટર પૂરું. ઓઝોન સ્તર વિશે નોંધ લખો. ઓઝોન સ્તર છે ને એ શું છે? પહેલાં વહેલાં તો કે વાતાવરણના ઉપરના ભાગે, નીચે નહીં. તમે વાતાવરણના ઉપરના ભાગે એટલે જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ ઓક્સિજન આપણે અહીંયા હોય ને તો આપણે બધા જે કંઈ શ્વાસમાં ઓક્સિજન લઈએ ને એ ઓ ટુ ઓક્સિજનના બે અણુ હોય. પણ તમે વાતાવરણમાં ઉપર ઉપર જતા જશો ને એટલે ઓક્સિજનના બે અણુની જગ્યાએ ઓક્સિજનના ત્રણ અણુ બનશે. આ ત્રણ અણુ છે એ ભેગા થઈ વાતાવરણના ઉપરના સ્તરમાં ઓક્સિજનના ત્રણ અણુ ભેગા થાય છે એટલે એનું સૂત્ર ઓ થ્રી બને છે, જેને ઓઝોન કહે છે. ઓ થ્રી ઝેરી, ઓ ટુ ઓક્સિજન આપણે લઈ શકીએ, ઓ થ્રી આપણે લઈ શકતા નથી. જો થોડા ઘણા પ્રમાણમાં પણ આપણા શરીરમાં જાય તો આપણું મૃત્યુ થાય. આનું કાર્ય શું? તો કે સૂર્યમાંથી અમુક કિરણો જે પૃથ્વી ઉપર પડે ને આપણા માટે હાનિકારક હોય, એમાં ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણો, એનું શોષણ કરી નાખે અથવા એનું પરાવર્તન કરી નાખે અને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે. પરંતુ મનુષ્ય દ્વારા જે કંઈ નવા સંયોજનો બનાવવામાં આવે છે એમાં ખાસ કરીને સીએફસી છે, એ સીએફસીને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય, સીએલ ટુ કાર્બનિક સંયોજનો, બરાબર છે, આ ઓઝોન સ્તર સુધી પહોંચી જાય છે અને એનું વિઘટન કરી નાખે છે, જેથી ઓઝોન સ્તર છે એમાં ઘટાડો નોંધાયો છે. એન્ટાર્કટિકા ખંડ છે જે આખો બરફનો બનેલો છે એમાં તો ઓઝોન સ્તરમાં છિદ્ર જોવા મળ્યા છે, જેની હાનિકારક અસર થાય છે સજીવોમાં. કઈ રીતે? એમાં છિદ્ર જોવા મળ્યા ને એટલે તડકો બધો બરફ ઉપર પડે છે અને બરફ ઓગળે છે. આ બધો બરફ ઓગળીને એનું પાણી દરિયામાં જાય છે એટલે દરિયાના પાણીની સાંદ્રતા ઘટે છે અને સપાટી વધે છે, જેને કારણે સુનામી જેવી ઘટનાઓ જોવા મળે છે. ઓઝોન સ્તરને ઘટતું અટકાવવા માટે કોઈ ને કોઈ ક્રિયા જરૂરી છે, એના માટે કંઈક ને કંઈક કરવું પડશે. જો આમનેમ ઓઝોન સ્તરનો ઘટાડો થશે ને તો પછી પૂરું થઈ ગયું. બરાબર, તો આમને આમ ઓઝોન સ્તરનો ઘટાડો થશે તો આપણે પૃથ્વી ઉપર જીવી શકશું નહીં. તો ઓઝોન સ્તર વિશે નોંધ લખો. આવો તમને પ્રશ્ન પૂછાય તો પહેલો પોઈન્ટ, વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના ત્રણ પરમાણુ મળી આવે છે, તેમનું સૂત્ર ઓ થ્રી છે જેને ઓઝોન કહે છે. ઓઝોન ઝેરી છે, શ્વાસમાં લઈ ન શકાય, તે ઘાતક વિષ તરીકે વર્તે છે. સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું તે શોષણ કરે છે અથવા એનું પરાવર્તન કરે છે અને પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી, ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણો. જો એ પૃથ્વી સુધી પહોંચે અને આપણા શરીરમાં પહોંચે તો આપણે ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ સંયોજનો જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન, સીએલયુક્ત સંયોજનો, આ ક્લોરોફ્લોરોકાર્બન છે ને એ ફ્રીજ, એસી, એની અંદર બધાની અંદર જોવા મળે છે. આ સંયોજનો ઓઝોન સુધી પહોંચે ને એનું વિઘટન કરી નાખે, જેથી ઓઝોન સ્તરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એન્ટાર્કટિકા ખંડ છે એમાં તો આ ઓઝોનના છિદ્રો જોવા મળ્યા છે અને આ ઓઝોનના છિદ્રો છે એ ઓઝોનના છિદ્રો બરફને ઓગાળે છે, જેને કારણે દરિયાના પાણીની સાંદ્રતા ઘટે છે અને સુનામી જેવી આફતો આવે છે. આ હાનિકારક અસરો પણ જોવા મળે છે. તેથી ઓઝોન સ્તરને ઘટતું અટકાવવા માટેની ક્રિયાઓ આપણે કરવી જોઈએ કે એવા સંયોજનો બંધ કરી દઈએ જેથી ઓઝોન સ્તરનો ઘટાડો છે એ અટકી જાય. હવે આ બધું છે ને આ ટોપિક આ અધૂરો છે આમ જોવા જાઉં તો. હવે એ ટોપિક તમારે દસમાં આવશે, નવમાં ધોરણના લેવલ પ્રમાણે એટલું જ છે. તો આપણે અહીંયા હવે ચેપ્ટર નંબર 14 પૂરું કરીએ છીએ. આના પછી આપણે 15મું ચેપ્ટર ચાલુ કરશું નવા વિડીયો લેક્ચરમાં. તો આ બધું બુકની અંદર લખીને તમારી પાસે રાખજો, કારણ કે આની ટેસ્ટ લેવા હે, પરીક્ષા આવશે, એટલે આ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એટલે આ બધી જ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખશો એટલે તમને વાંધો નહીં આવે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે 15મું ચેપ્ટર ભણશું.
Our topic for today is water cycle. The sun heats up the water from oceans, lakes, and rivers. And water changes into water vapor by the process of evaporation. Plants also lose water in the form of water vapor from their leaves into the air by the process of transpiration. As the water vapor rises up into the air, it starts cooling down and forms tiny water droplets. These water droplets come together to form clouds. This process is called condensation. When the clouds start getting heavy and cannot hold the water droplets anymore, they fall back to the earth in the form of rain, hail, or snow. This process is called precipitation. Some of the water that falls on the earth seeps into the ground. This water is available to us in the form of groundwater. The remaining water falls back into oceans, lakes, rivers, and seas. This process is called collection. Then the sun starts heating up this water once again. This circulation of water is called water cycle.